नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बधा कुशल मंगल हशो एवी अपेक्षा। भौतिक विज्ञान विषयनी अंदर धोरण 12 साइंस में प्रकरण नंबर 9 आपणे स्टार्ट करीए छीए। प्रकरण नंबर 9 नुं नाम छे किरण प्रकाश शास्त्र अने प्रकाशीय उपकरणों। विद्यार्थी मित्रों, नाम પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આમાં કંઈક કિરણની વાત આવે છે, કંઈક પ્રકાશશાસ્ત્ર એટલે ઓપ્ટિક્સ અને પ્રકાશીય ઉપકરણો જે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો, માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ, એ પ્રકાશીય ઉપકરણો છે, બરાબર। પછી લેન્સ, અરીસાઓ, એનો ઉપયોગ એ પ્રકાશીય ઉપકરણો બનાવવામાં થાય છે। આપણે किरण प्रकाश शास्त्र समझवानुं छे तो सौ प्रथम आपणे ए अंदाज होवो जोईए के प्रकाश शास्त्र ऑप्टिक्स शुं छे। विद्यार्थी मित्रों, प्रकाश शास्त्रनी अंदर सौ प्रथम आपणे प्रश्न थाय के प्रकाश ए शुं छे, एटले प्रकाश विशे समझीए, पछी आपणे किरण एटले शुं समझीए, पछी किरण पुंज, अने आने अगत्यनी किरण प्रकाश शास्त्रनी बे घटनाओ, एक परावर्तन अने एक वक्री भवन, आ बे अगत्यनी घटनाओ छे, एना विशे आपणे समजण केळवीशुं। केन्द्र लंबाई, वक्रता त्रिज्या, एनी वच्चेनो संबंध अने एक सरस मजानुं सूत्र जे छे, बराबर, वस्तु अंतर, प्रतिबिंब अंतर अने केन्द्र लंबाई वच्चेनो संबंध दर्शावतुं सूत्र जे गाउसना सूत्र तरीके ओळखाय छे, ए सूत्र आपणे तारवीशुं। अरीसाओ अने लेन्स एना माटेना सूत्रो जे छे ए केवा होय, बराबर, ए आपणे सूत्रो मेळवीशुं। पछी आमां लेन्सनुं थोड़ुंक संयोजन आवशे, बराबर, एना सूत्रो, अने लास्टनी अंदर प्रकाशीय उपकरणों, बराबर, एनी व्यवहारिक उपयोगिता, आपणे जे मेघधनुष्य जोईए छीए ए, बराबर, पूर्ण आंतरिक परावर्तननी घटना जे टेन्थनी अंदर समझी गया छीए ए, एना विशेनी चर्चा आपणे, अने लास्टमां प्रकाशीय उपकरणों, माइक्रोस्कोप ने टेलिस्कोप, आटली चर्चा चेप्टरमां करवानी छे। तो सौप्रथम आपणे समझीए प्रकाश एटले शुं। तो आपणे मित्रो चेप्टर नंबर 8ની अंदर विद्युत चुंबकीय तरंगो समझी गया। विद्युत चुंबकीय तरंगो एटले शुं? प्रवेगित गति करतो विद्युत भार, એ અમુક ઉર્જા ગુમાવે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે છૂટી પાડે। એ વિદ્યુત ચુંબકીય વર્ણપટ આપણે આખો જોયો હતો, એમાં રેડિયો તરંગો હતા, અલ્ટ્રાવાયોલેટ હતા, ઇન્ફ્રારેડ હતા, દ્રશ્ય પ્રકાશ હતા, માઇક્રોવેવ હતા, એક્સરે અને ગામા રેસ। તો આ જે વર્ણપટ હતો એ વિદ્યુત ચુંબકીય તરંગો હતા, એમની તરંગ લંબાઈ આપણે જોઈ હતી, એમાં જે વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ ₹400 થી ₹750 છે, તો આવી કેની છે? તો કે દ્રશ્ય પ્રકાશ। આ દ્રશ્ય પ્રકાશ એટલી તરંગ લંબાઈ વાળા જે કિરણો છે, આની સંવેદના આપણી માનવ આંખ અનુભવી શકે છે, માનવ આંખ અનુભવી શકે છે, એટલે આપણને આ દુનિયા રંગબેરંગી દેખાય છે। આપણું આંખ જે છે એ કુદરતે દીધેલું અનમોલ રત્ન છે મિત્રો, કુદરતે દીધેલું અનમોલ રત્ન છે કે જેની કોઈ કિંમત આંકી ન શકાય। તો આ એના કારણે આપણને દરેક વસ્તુ રંગબેરંગી દેખાય છે। તો આપણી આંખ જે તરંગ લંબાઈવાળા કિરણો માટે, જે તરંગ લંબાઈવાળા પ્રકાશ માટે સંવેદના અનુભવી શકે છે, બરાબર છે, એ દ્રશ્ય પ્રકાશ છે। તો વર્ણપટની અંદર જે તરંગ લંબાઈ માટે આપણી આંખ સંવેદના અનુભવે એ કિરણો જે છે એને આપણે પ્રકાશ કહી શકીએ છીએ। હવે આપણને એ ખબર છે
કે સૂર્યમાંથી આવતા બધા જ પ્રકાશના કિરણો જો એક જ બિંદુ પાસે શોષાઈ જાય તો એ વસ્તુ આપણને કાળી દેખાય, બધા કિરણો મર્જ થાય અને બધા કિરણો પરાવર્તન પામે તો એ વસ્તુ આપણને સફેદ દેખાય. આ પણ ખબર છે, કારણ કે આવતો પ્રકાશ છે એમાં બધી તરંગ લંબાઈ વાળા કિરણો છે. તો એ આપાત પ્રકાશ જે છે ને એને આપણે સૂર્યપ્રકાશ જે છે સફેદ રંગનો દેખાય. શું કામે? તો કે બધી તરંગ લંબાઈ વાળા કિરણોનો એમાં મિક્સઅપ છે, સમજાણું. તો બધી શોષાઈ જાય તો આપણે જે આગળ ભણશું, બરાબર, ઇલેવન્થમાં, સોરી, આપણે અગિયારમાં આ તો વસ્તુ સમજી ગયા છીએ. ઓકે, કે ભાઈ સંપૂર્ણ કાળો પદાર્થ કેને કહેવાય, એમાં આવતું જ તો આ બધું, ક્લિયર. તો જે પદાર્થ પોતાના ઉપર આપત થતા બધા વિકિરણોનું શોષણ કરી લે તે સંપૂર્ણ કાળો પદાર્થ થઈ ગયો, સમજાણ. એ જ રીતે આપણે બધા કિરણોનું પરાવર્તન કરી દઈએ એને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ કીધો હતો, બરાબર. તો અહીંયા આપણે સમજવાનું ખાલી એટલું જ છે કે જે તરંગલંબાઈ માટે આપણી આંખ સંવેદના અનુભવે છે, બરાબર, એને આપણે પ્રકાશ કીધો. હવે તો કે આપણને આ પ્રકાશ જે છે એના માટે અગત્યની બાબત, આ પ્રકાશ ખૂબ જ ઝડપથી ગતિ કરે છે, ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ એની લાક્ષણિકતા છે. આની ઝડપ કેટલી છે? તો કે નિયર અબાઉટ 2.99795428 સમથિંગ, એટલું છે, કંઈ 10^8 મીટર પ્રતિ સેકન્ડ. આ સી પ્રકાશની ઝડપની સંજ્ઞા સી છે, આ વેગ ઓફ ફ્લાઇટ. વ્યવહારિક હેતુઓ માટે આ નિયર અરાઉન્ડ 3 લઈએ છીએ, 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો 10મામાં આવતું આપણે કે પ્રકાશની ઝડપ, બરાબર, સમજો, પ્રકાશની ઝડપ 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. તો એ જ વસ્તુ થઈ, મીટરને શેમાં કન્વર્ટ કરી નાખ્યા, કિલોમીટરમાં. તો કે પ્રકાશ પ્રતિ સેકન્ડે 300,000 કિલોમીટરનું અંતર કાપે, એટલે સૂર્યમાંથી આપણા સુધી પહોંચતું કિરણ કેટલી સમયમાં પહોંચી શકે એ તમારે ગણવું જ, ગણી શકો. એ માટે આપણી પાસે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખબર છે કેટલું છે, 11મામાં મળી ગયા. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એના ઉપરથી આપણને અંદાજ આવી જાય છે કે લગભગ 500 સેકન્ડમાં પહોંચી જાય છે, એટલે કે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે સૂર્યમાંથી ઉદ્ભવેલું કિરણ આપણા સુધી પહોંચવા માટે, ક્લિયર. ઓકે, તો અહીંયા પ્રકાશ ખૂબ ઝડપથી ગતિ કરે છે અને એની ઝડપ લગભગ કેટલી છે? તો કે 300,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ, અથવા તો 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ, ક્લિયર. આ એક એની લાક્ષણિકતા. બીજું કે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે, અથવા સુરેખ પથ, અથવા સુરેખ માર્ગે પ્રકાશ સુરેખ માર્ગે ગતિ કરે છે, અથવા સુરેખ પથ પર ગતિ કરે છે. મતલબ એ સુરેખ ગતિ કરે છે, એની તરંગલંબાઈ અતિ સૂક્ષ્મ છે, ખૂબ જ નાની છે. આપણને ખબર છે કે તરંગલંબાઈ જો આપણે એંગસ્ટ્રોમમાં માપીએ તો લગભગ 10^-10 મીટરના ક્રમની થઈ, આની તરંગલંબાઈ ખૂબ નાની છે. તો આ પ્રકાશ સુરેખ પથ ઉપર ગતિ કરે છે, અને સુરેખ પથ પર ગતિ કરે એટલું જ નહીં, આ જે સુરેખ પથ પર ગતિ કરે છે તો આપણે એમ કહી શકીએ કે આ પ્રકાશના ગતિપથને, બરાબર સમજો, પ્રકાશના ગતિપથને કિરણ કહે છે. શું કહે છે? આ કિરણ. એટલે આપણને આ ક્લિયર થઈ ગયું, પ્રકાશ એટલે શું, કિરણ એટલે શું. કિરણ એટલે પ્રકાશનો ગતિપથ, એ હંમેશા સુરેખ જ હશે, એને આપણે કિરણ કીધું. અને આવા કિરણોના સમૂહને, આ 10મામાં તમે ભણી જ ગયા છો બધું, આવા કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે. આવા કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે. આ પ્રકાશ વિશેની પ્રાથમિક સમજ થઈ, એટલું ક્લિયર થયું બાળકો. તો પ્રકાશ એટલે શું? તો કે આપેલા વર્ણપટની અંદર જે તરંગોની તરંગલંબાઈ કેટલી હોય, 400 થી 750 નેનોમીટરની વચ્ચે હોય, એને આપણે પ્રકાશ કહી શકીએ, કારણ કે એ આપણી આંખ સંવેદના અનુભવી શકે છે, બાકી નથી અનુભવી શકતી, ક્લિયર. કિરણ એટલે શું? તો કે પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે છે અને એના ગતિપથને જ કિરણ કહેવાય, એના કિરણના સમૂહને કિરણપુંજ કહેવાય. બીજી અગત્યની વસ્તુ શું? તો કે પ્રકાશના કિરણો
एकबीजा ने खलेल पहोंचाड़ता नथी। एटले शू भाई एकबीजा ने खलेल पहोंचाड़ता नथी एटले एक प्रकाश नु किरण जातु होय ने तो बीजू एम नथी के तो काई थी फटकाई पाछो फरी जाय ई सीधू निकली जाय। एकबीजा ने खलेल पहोंचाड़ता नथी एटले के प्रकाश सुरेख पथ पर गति करे छे एनु एक किरण बीजा किरण ने खलेल नथी पहोंचाड़ता। सुरेख मार्गे ज गति करे એક કિરણને બીજું કિરણ આડો જ નથી વળી નથી જતું એનો માર્ગ શું રાખે છે ચાલુ રાખે છે। આ પ્રકાશની લાક્ષણિકતા આગવી લાક્ષણિકતા અથવા તો એની મેઇન કેરેક્ટરિસ્ટિક થઈ કે પ્રકાશ એક તો ખૂબ જ ઝડપી ગતિ કરે છે પ્રકાશ સુરેખ પથ ઉપર ગતિ કરે છે અને પ્રકાશના કિરણો એકબીજાને ખલેલ પહોંચાડતા નથી। ક્લિયર એ પ્રકાશના ગતિપથને શું કહેવાય કિરણ કહેવાય ઓ કિરણોનો ઘણો બધો સમૂહ એને શું કહેવાય કિરણ પુંજ। એટલું ક્લિયર હવે આપણે બરાબર સમજજો આ જે પ્રકાશશાસ્ત્ર છે ઓપ્ટિક્સ આ પ્રકાશશાસ્ત્રના બાળકો બે પ્રકારો છે પ્રકાશશાસ્ત્રના મૂળ બે પ્રકાર જે બંનેનો આપણે અભ્યાસ કરવાનો છે એમાંનું એક પ્રકાર છે કિરણ પ્રકાશશાસ્ત્ર જે આ ચેપ્ટર છે આપણું નામ કિરણ પ્રકાશશાસ્ત્ર પ્રકાશ એટલે કે રે ઓપ્ટિક્સ કહેવાય અને આ તરંગ પ્રકાશશાસ્ત્ર જે આના પછીનું ચેપ્ટર છે તરંગ પ્રકાશશાસ્ત્ર આ તમારું રે ઓપ્ટિક્સ અને આ વેવ ઓપ્ટિક્સ એટલે આમાં પ્રકાશ સુરેખ પથ પર ગતિ કરે અથવા તો કિરણ સ્વરૂપે અને આમાં પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરશે જે આપણે નેક્સ્ટ ચેપ્ટર તમારું દસમું ચેપ્ટર છે એમાં આપણે સમજીશું। કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર સરસ મજાની બે ઘટનાઓ વિશે આપણે સમજવાનું છે પરાવર્તન અને બીજું વક્રીભવન। પરાવર્તન રિફ્લેક્શન વક્રીભવન રિફ્રેક્શન બરાબર પરાવર્તન વક્રીભવન આ તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર સરસ મજાની ઘટનાઓ આપણે સમજીશું વિવર્તન વ્યતિકરણ અને ધ્રુવીભવન। આ ત્રણેય ઘટનાઓ પ્રકાશના તરંગ સ્વરૂપ વડે સમજાવી શકાય છે અને આ ઘટનાઓ પ્રકાશના કણ સ્વરૂપે અથવા તો સુરેખ પથ પર ગતિ કરે છે સુરેખ ગતિ એના કારણે સમજાવી શકાય છે। તો આપણે પરાવર્તન અને વક્રીભવન એની ઘટનાઓ આ ચેપ્ટર નંબર 9માં સમજીશું દસમા ચેપ્ટરની અંદર આપણે વિવર્તન વ્યતિકરણને ધ્રુવીભવન એના વિશેની ચર્ચા આપણે કરીશું। ઓકે બાળકો તો એટલી તમે નોંધ કરો પછી આપણે આગળ વધીએ। ચાલો હવે આપણે સમજીએ કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર પ્રકાશનું પરાવર્તન બરાબર સમજજો પછી આવશે પ્રકાશનું વક્રીભવન આવશે બરાબર રિફ્લેક્શન ઓફ લાઇટ। ધારો કે આ એક સપાટી છે આ સપાટીને નામ આપી દઈએ આપણે આ પી ક્યુ આ પી ક્યુ સપાટી છે પી ક્યુ સપાટી ઉપર એક આ પ્રકાશનું કિરણ પુંજ આપાત થાય છે આપણે એક કિરણ અત્યારે એમાં એક કિરણ લેશું આ પ્રકાશનું એક કિરણ આપાત થયું આ કિરણને હું કહી દઉં છું એ બી એ આ બિંદુ પાસે આપાત થયું આને કહી દઉં ઓ બિંદુના નામ ગમે તે આપી શકો। આ પી ક્યુ એ બરાબર સમજો અપારદર્શક સપાટી છે અપારદર્શક સપાટી પી ક્યુ આ જે આપાત થયું એ બી એને કહેવાય આપાત કિરણ આ ઓ જે છે એને આપાત બિંદુ અને અહીંયા આપાત બિંદુ એથી હું એક લંબ દોરું છું એને નામ આપી દઈએ આપણે એમ એન આ આપાત બિંદુ એ દોરેલો લંબ જેને નામ આપશું એમ એન આપાત બિંદુ ઓ આપાત કિરણ એ બી અહીંયા હું જે ખૂણો છે એને નામ આપું થીટા આઈ બરાબર સમજો તો થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ આપાત કોણ
થીટા એ શું છે? આપાત કોણ. આપાત કોણ એટલે શું? તો કે આપાત કિરણ, આપાત કિરણ અને ક્યાં? તો કે આપાત બિંદુ પાસે દોરેલા લંબ વચ્ચેના ખૂણાને શું કહેવાય ભાઈ? આપાત કોણ. આપાત કોણ થીટા આઈ કહે છે. ખાલી આઈ કયો તો હાલશે? આ એટલે ઇન્સિડન્સ એંગલ, આપાત થવું. આપાત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય. એટલે થીટા આઈ એ તમારો આપાત કોણ છે, ઇન્સિડન્સ એંગલ. હવે આ પ્રકાશનું કિરણ અહીં આવ્યું, અપારદર્શક સપાટી છે, થોડુંક શોષણ થશે પછી પરાવર્તન પામશે. એટલે આ કિરણ હું દોરું છું જે આ એ બી આપાત કિરણ હતું, આ થઈ ગયું પરાવર્તિત કિરણ. એને નામ આપી દઈએ આપણે, અહીંથી નામ આપી દો, બી એમ નામ રાખું છું અથવા તો સી ડી કહી દો. ચાલો, તો આ જે છે એ પરાવર્તિત કિરણ, અને શું કહેવાય? પરાવર્તિત કિરણ સી ડી. અહીંયા જે ખૂણો બન્યો એ થીટા આર. થીટા આર એટલે શું? તો એ પરાવર્તન કોણ થયો. કેવો? પરાવર્તન કોણ. પરાવર્તન કોણ થીટા એફ, સોરી થીટા આર. પરાવર્તન કોણ એટલે શું ભાઈ? તો કે પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ અને કેની વચ્ચેનો ખૂણો? યસ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચેનો ખૂણો. આપાત બિંદુ પાસે દોરેલા લંબ વચ્ચેના ખૂણાને શું કહેવાય ભાઈ? પરાવર્તન કોણ. ખાલી આ રિફ્લેક્શન થઈ ગયું, સમજાણું? આ થયો રિફ્લેક્ટેડ એંગલ, આ ઇન્સિડન્ટ એંગલ. તો આને તમે ખાલી આઈ અથવા આર પણ કહી શકો, આઈ અથવા તો આર. આ થઈ ગઈ આપાત કિરણ, પરાવર્તિત કિરણ. ટૂંકમાં આ આખી ઘટના તમને પરાવર્તનની વાત કરી. આમાં જો આવા બધા શબ્દોનો પ્રયોગ આપણે હવે આખા ચેપ્ટર દરમિયાન કરીશું કે આપાત સપાટી એટલે શું ને આપાત બિંદુ એ શું. આપાત સપાટી આપણા માટે આ થઈ, અપારદર્શક સપાટી આપાત સપાટી થઈ ગઈ, આપાત કિરણ થઈ ગયું, આ પરાવર્તિત કિરણ થઈ ગયું, આપાત કોણ થઈ ગયું, આ પરાવર્તન કોણ થઈ ગયું. ક્લિયર થયું એટલું? હવે આના માટેના નિયમો છે, તમે જે દસમામાં ભણી ગયા છો. પહેલો નિયમ કે આપાત કોણ, બરાબર સમજો, આપાત કોણ એટલે થીટા આઈ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, એટલે કે થીટા આઈ બરાબર હંમેશા થીટા આર જ હોય, અથવા તો આપણે આમ લખી શકીએ આઈ બરાબર આર. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય, જેવું તમે દસમામાં ભણી ગયા છો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. એટલે શું? તો દાખલા તરીકે જો હું આઈ બરાબર ચાલીસ લઉં ને તો આર બરાબર ચાલીસ જ હોય. એટલે આ લંબ હોય, માનો કે આપણે એમ સમજીએ કે આ લંબ છે, આ તમારું આપાત કિરણ થયું. આમ આમ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ થઈ ગયું. તો આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બે વચ્ચેનો આ જે ખૂણો હશે ને હંમેશા સરખો હશે. આ જેટલાના ખૂણે આપાત થયું હશે ને એટલા જ ના ખૂણે પરાવર્તન થયું હોય. આ ત્રીસનો બનાવે, આ ત્રીસનો બનાવે. આ આપાત સપાટીએ દોરે લંબ, બરાબર સમજો. હવે બીજી વ્યાખ્યા બહુ એકદમ ઇઝી સમજાઈ જાય છે, બીજો આનો પોઈન્ટ જે છે એટલું આપણને ખબર પડી ગઈ. ચાલો, અહીંથી આપણને અંદાજ એવો કે આ પેન જે છે આપાત કિરણ છે, આ પેન પરાવર્તિત કિરણ, આપાત સપાટી દોરેલો લંબ છે. હવે તમે આમ જુઓ તો તમને ત્રણેય પેન એક જ દિશામાં એક જ રેખા દેખાશે, એનો મતલબ એવો થઈ ગયો. અને બીજો જે બાબત છે એ અગત્યની પરાવર્તન માટેની કે આપાત કિરણ, બરાબર સમજો, આપાત કિરણ પરાવર્તિત કિરણ, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને
આપાત બિંદુએ દોરેલો લંબ અથવા તો આપાત સપાટીને દોરેલો લંબ, આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે, એક જ સમતલમાં હોય છે. આ ખૂબ જ અગત્યની બાબતો બે થઈ ગઈ. પરાવર્તનના નિયમોમાં બે બાબતો અગત્યની, એક જ સમતલમાં છે. જો આમ હતા આમ સમતલ એક થયું, અને એ સમતલ હંમેશા આપાત સપાટીને લંબ હશે. આ કિરણ આમથી આવ્યું એટલે એનું સમતલ આ થયું, તો એ સમતલમાં પરાવર્તિત કિરણ હશે અને એ સમતલમાં આપાત સપાટીએ દોરેલો લંબ હશે. એટલે પરાવર્તનના નિયમોમાં અગત્યનો નિયમ શું? તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત સપાટીએ દોરેલો, આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય. બીજું શું? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હશે? હંમેશા સરખા હશે. આ થઈ ગયા પરાવર્તનના બે નિયમો. એટલું ક્લિયર થયું બાળકો? એટલું જોઈ લ્યો પછી તમને સમજાવું છું અરીસા અને લેન્સ કેમ બને, અને પછી એના જે અમુક વ્યાખ્યાઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. અત્યારે માત્ર અરીસાઓ, અરીસાના પ્રકારો અને કઈ રીતે બનાવવામાં આવે એના વિશે આપણે સમજીશું. ચાલો હવે આપણે આ ચેપ્ટરની અંદર જે સમજવાનું છે બરાબર સમજજો, એમાં આવશે અરીસા અને લેન્સ. આપણે અરીસા માટે જોઈએ, આ અરીસો જે છે એ શેમાંથી બનાવવામાં આવે? તો કે ગોળીય કવચમાંથી, પોલું ગોળાકાર કવચ એમાંથી બનાવવામાં આવે. આ અરીસાના બે પ્રકાર છે, એક જે છે એ અંતરગોળ અરીસો છે અને બીજો બહિર્ગોળ અરીસો છે. એક કોનકેવ લેન્સ એટલે અંતરગોળ અરીસો, અને કોનવેક્સ લેન્સ મિરર સોરી એટલે બહિર્ગોળ અરીસો. તો આ અંતરગોળ અને બહિર્ગોળ અરીસા શેમાંથી બનાવવામાં આવે ભાઈ? તો કે એક પોલા ગોળાકાર કવચમાંથી. કઈ રીતે? બરાબર સમજો, આવું એક કવચ લઈ લેવાનું. અહીંયા હું બંને સમજાવું છું એટલે બે કવચ લઈએ આપણે. આ કવચ એટલે પોલો ગોળો છે કાચનો, આ એનું કેન્દ્ર છે. કેન્દ્રને નોર્મલી આપણે શું કહીએ છીએ? સી. પછી આની જુદી જુદી ડેફિનેશનો આવશે નવ, એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આ ગોળાકાર કવચ અને આ ગોળાકાર કવચની ત્રિજ્યા છે, બરાબર સમજજો. આ કવચનું કેન્દ્ર છે. હવે આ ગોળાકાર કવચમાંથી એટલો ભાગ કાપ્યો, સમજો બરાબર, એટલો ભાગ કાપી લીધો એટલે આ એટલો ભાગ નીકળ્યો એટલે આવો શેપ થયો. આમ એટલો આમ જોવો તો ગોળ રકાબી થયા. એટલો ભાગ જે કાપ્યો આપણે આ એટલો, બરાબર સમજો. હું આમાંથી એટલો ભાગ કાપું છું, બે એક જ છે, આપણે કાંઈ ફેર નથી પડતો. હા તો જસ્ટ સમજાવવા માટે આમાંથી આ ભાગ મેં કાપ્યો છે એટલો કાપ્યો, એવું જરૂર નથી આટલોય કાપી શકું, એનાથી કંઈ ફેર નથી પડતો. આ ભાગય કાપી શકું, પછી હું સમજાવીશ તમને દર્પણ મુખને આગળ આવશે. તો જેટલો ભાગ કાપ્યો છે એમાં આ બાજુ હું રંગી નાખું, બરાબર સમજો. એટલે આ ભાગને આમ દર્શાવ, આમ દર્શાવી શકું ને, અલગ કરી નાખું એટલો ભાગ, આમ થઈ ગયો. આ ભાગને રંગી નાખું એટલે આમાંથી બહેનો અ, અ એટલે આ બહેનો અંતરગોળ અરીસો, કોનવેક્સ મિરર, અને આ ભાગ પરાવર્તક હોય. આ ભાગ આમાં ચાંદીનો ઢોળ ચડાવીને આ બાજુ કલર રંગી નાખવાનો. જેનો બહારનો ભાગ રંગેલો અને અંદરનો ભાગ પરાવર્તક હોય એને કહેવાય અંતરગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસામાં શું હોય? તો કે આ ભાગ આમ દર્શાવું છું, એમાં આ ભાગને રંગી નાખે અને અહીંયા ચાંદીનો ઢોળ ચડાવે એટલે આ બહેનો બ, બ ઉપરથી
બહિર્ગોળ અરીસો કોનવેક્સ મિરર અરે આ અને કોણ કેવો મિરર થઈ ગયો અંતર્ગોળ અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય બરાબર સમજો આની અંદરની સપાટી પરાવર્તક હોય આ બહિર્ગોળ અરીસાની બહારની સપાટી પરાવર્તક હોય બસ પૂરું એટલું ક્લિયર થઈ ગયું તમને બાળકો આપણે બે પ્રકારના અરીસા સમજવાના છે એક અંતર્ગોળ અરીસો અને એક બહિર્ગોળ અરીસો હવે હું તમને એમ કહું કે ચાલો આ ભાગ મેં કાપ્યો એટલો અરીસો બેડો એટલો અરીસો બનાવી શકીશું આ ભાગને એમાં જો હું આ ભાગ રંગી નાખું તો બહિર્ગોળ અરીસો થઈ ગયો જરૂરી નથી અને એટલો ભાગ કાપી અને આ ભાગ રંગી નાખું સોરી આ અંતર્ગોળ અરીસો થઈ ગયો અને આ કેવો થઈ ગયો બહિર્ગોળ અરીસો આ તો તમને સરળતા માટે યાદ રહે કે આ ભાગ આમ હતો એટલે આ ભાગ રેંગો તો આ અંતર્ગોળ બન્યો જો આમ અને આ આમ હતો અને આ ભાગ રેંગો એટલે આ બહિર્ગોળ બન્યો તમને યાદ રહે ને એટલા માટે બાકી આપણે કઈ વેર નથી પડતો એટલે પછી એવું ન વિચારે કે આમાંથી અંતર્ગોળ જ બને કે આમાંથી બહિર્ગોળ જ બને આ બની ગયો આ કેવો બની ગયો બહિર્ગોળ અરીસો બન્યો આ કેવો બન્યો અંતર્ગોળ બન્યો એ જ રીતે આમાં હું એટલો ભાગ કાપી અને આ ભાગને રંગી નાખું તો અંતર્ગોળ અરીસો થઈ ગયો પણ યાદ રાખવાનું આમ જે ખોબો બને આ પરાવર્તક હોય ને તો અંતર્ગોળ થયું અને આ પરાવર્તક હોય ને તો બહિર્ગોળ થઈ ગયું ક્લિયર બાળકો તો આ અરીસાના બે પ્રકાર છે એક અંતર્ગોળ અરીસો બીજો બહિર્ગોળ અરીસો અંતર્ગોળ આવશે ને ખાલી યાદ રાખજો અત્યારે એ બધે ઋણ આવશે એ બધે ધન આવશે બરાબર એ આપણે ડેફિનેશન જોશું બધી ત્યારે સમજાવીશ તમને અંતર્ગોળ અરીસો ની અંદરની સપાટી પરાવર્તક બહિર્ગોળ અરીસાની બહારની સપાટી પરાવર્તક આ એકદમ બેઝિક બાબતો છે આ ચેપ્ટરની આવા જ બે લેન્સ આવશે લેન્સના બે જ પ્રકાર છે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ તો લેન્સમાં તો પારદર્શક હોવા જોઈએ તો આવા બે ભાગ કાપીને ભેગા કરી દો આ બહિર્ગોળ થઈ ગયો એને આમ ઊંધા ભેગા કરી દો અંતર્ગોળ થઈ ગયો બે કવચ કાપી આ બે રકાબીને આમ ભેગી કરું ને તો બહિર્ગોળ લેન્સ થઈ ગયો અને બે રકાબીને આમ ભેગી કરું ને વચ્ચેના ભાગને કા બુરી દો કાચના દ્રવ્યથી એટલે અંતર્ગોળ લેન્સ થઈ ગયો ક્લિયર તો આ રીતે આપણે લેન્સ અને અરીસાઓ એના સૂત્રો સમજવાના પૂરું આની અત્યારે જે નવું ડેફિનેશન આવશે એ આપણે સમજવાની છે બરાબર એનું ધ્રુવ ને વક્રતા કેન્દ્ર ને વક્રતા ત્રિજ્યા ને દર્પણ મુખ ને પેરેક્સિલ રેઝ ને મુખ્ય કેન્દ્ર શું છે એ કેન્દ્ર લંબાઈ શું એ આપણે સમજવાનું છે ફોકલ પ્લેનને એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની જે જુદી જુદી વ્યાખ્યાઓ છે એ સમજશું અરીસાની કેન્દ્ર લંબાઈ ને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ધારીશું ક્લિયર બાળકો તો આ લેક્ચર જે છે એ અહીંયા સુધી રાખું છું વ્યવસ્થિત રીતે સમજી લેજો આજે જેટલું કરાવ્યું છે એટલું વ્યવસ્થિત રીતે બુક્સની અંદર લખી નાખજો ઓકે ચાલો બેસ્ટ ઓફ લક